तारापुर तालुकाना बुधेज गामेथी आंबलियारा जता अर्धो किलोमीटरना मार्ग पर रोडनुं काम दबाण करता अने स्थानिक तंत्रनी मिलीभगतना कारणे अधूरुं रह्युं छे, जेने लई अवरजवर माटे स्थानिको मुसीबतनो सामनो करी रह्या छे। बुधेजथी आंबलियारा जतो मार्ग पर बुधेज केनालना गणनारेथी अर्धो किलोमीटरना बाकी रहेल राजमार्ग पर दबाणकर्ताओना दबाण दूर करवा मामलतदारना हुकम छता दबाणकर्ताओ अने पंचायतनी मिलीभगतथी दबाण दूर करवामां नहीं आवता માર્ગ પર રહેતા રહીશો રોષે ભરાયા છે અને એક તરફ કેનાલનું ગળનારું જર્જરિત હોવાથી ગળનારાની આજુબાજુ મોટા ગાબડા પડ્યા તો બીજી તરફ કેનાલથી બુધેજ ગામ તરફ જતા રાજમાર્ગ પર થયેલ દબાણોના કારણે અડધો કિલોમીટરના રોડનું કામ અધૂરું રહ્યું અને આ માર્ગ માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી પાક્કો ડામર રોડ બનાવવાનું મંજૂર થયેલ જે માર્ગને કોન્ટ્રાક્ટર દ્વારા પાક્કો ડામર રોડ બનાવવાનું શરૂ કરવામાં આવેલ પરંતુ બુધેજ ગામના કેનાલના ગળનારા સુધી બનાવ્યા બાદ કોઈ કારણોસર દબાણના કારણે ગળનારાથી બુધેજ ગામ તરફનો માત્ર અડધો કિલોમીટરનો રસ્તો કાચો રહેતા સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવે, જે આજ દિન સુધી પાકા ડામર રસ્તાનું કામ અધૂરું રહ્યું છે તે હાલ આ રસ્તા પરથી અવરજવર કરતા ખેડૂતો અને સ્થાનિક લોકોની એક જ માંગ છે કે બુધેજ ગામ પાસે કેનાલના નવા ગળનારાનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે, તેમજ રાજમાર્ગ પરના દબાણો દૂર કરી પાક્કો ડામર રોડ વહેલામાં વહેલી તકે બને તેવી આશા સેવી રહ્યા છે। આ નાળો જે આપણે સવારમાં જોયું આજે, એ લોકો આ છેલ્લા 7-8 વર્ષથી એની અંદર નરો ભ્રષ્ટાચાર છે। એ લોકો થોડું થોડું રિપેરિંગ કરે છે અને પૂરું કામ કરતા નથી, થોડું કામ કરે છે અને પછી પાછું તૂટી જાય છે। રસ્તાનો મોટો પ્રોબ્લેમ છે, એ કાલ સવારે એની જાનહાનિ થાય એવું છે। એ મોટું મોટું એક એટલું મોટું એ બે બંદર ભરોળા પડેલા છે કે એ લોકો રિપેરિંગ કરતા નથી, છેલ્લા 7-8 વર્ષથી આની જ પોઝિશન છે। માટે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આનું તાત્કાલિક રસ્તો કરવામાં આવે અને એની માટે અમને યોગ્ય ટાઈમ આપે અને યોગ્ય ટાઈમમાં એ કામ કરી બતાવે। અત્યારે શું સ્થિતિ છે નાળાની? અત્યારે નાળાની સ્થિતિ ગમે ત્યારે ભયજનક છે, ગમે ત્યારે પડી શકે એમ છે અને ગમે ત્યારે અહીંયા આગળ મોટી દુર્ઘટના થાય એવી છે। એની ઉપરથી માણસો અત્યારે ખેતરમાં જવા માટે મજબૂર છે, બીજો કોઈ રસ્તો છે નહીં, એટલે એની માટે ત્યાંથી એ લોકો પસાર થાય છે। કાલ સવારે એ નાળું પડે એવું છે, એ આપણે જોયું તો એની અંદર મોટી દુર્ઘટના થાય એવી છે, તો એની જવાબદારી કોણ લેશે આજે? બકુલ પટેલ, KTV ન્યૂઝ, આણંદ।